ઈડર વડાલીના ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા દ્વારા પોતાના મત વિસ્તારમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈ ઈડર પ્રાંત કચેરી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ઈડર પ્રાંત અધિકારી, ઈડર મામલતદાર તેમજ ઈડર તાલુકા વિકાસ અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ અને ઈડર વડાલી ભાજપના આગેવાનો સાથે બેઠકમાં પરામર્શ કરાયો હતો, જેમાં પોતાના મત વિસ્તારની કોવિડ હોસ્પિટલમાં બેડની અછત તેમજ ઓક્સિજનની અને દવાઓની અછત ના સર્જાય તે માટે અનુસંધાને સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠકમાં સૂચનો આપ્યા હતા। જ્યારે કોરોનાના દર્દીઓને સરળતાથી સારવાર મળી રહે તે માટેના પણ સૂચનો તેમણે આપ્યા હતા। આ મહામારી કોરોના વાયરસ કોવિડની જે છે એની અંદર ઈડર અને વડાલી મારું વિધાનસભા ક્ષેત્ર એની અંદર લોકોને અસુવિધાઓ ના થાય, બેડ્સની અછત ના થાય, ઓક્સિજનની અછત ના થાય, દવાઓ સમયસર મળી જાય એ માટે થઈને અમે સહિયારો એક પ્રયાસ આખું તંત્ર એની અંદર પ્રાંત અધિકારી શ્રી, આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ, આપણા TDO હોય, મામલતદાર હોય, બધાએ મળીને અમારું ભારતીય જનતા પાર્ટીનું સમગ્ર સંગઠન ઈડર અને વડાલીનું બધાએ મળીને લોકોને વધારેમાં વધારે હેલ્પફુલ થઈને આજે લોકોના જીવ જઈ રહ્યા છે એ જીવ કેવી રીતે બચાવી શકાય, લોકોને સુવિધા કેવી રીતે પૂરી પાડી શકાય, આપણી પાસે બે જ વિકલ્પો અત્યારના સમયમાં છે, ઢાલ સમજો તો એ આપણે આ માસ્ક છે અને જો તલવાર સમજો તો એ વેક્સિન છે। આની સાથે આપણે આ યુદ્ધ લડવાનું છે કોરોના વાયરસની સામે અને બધા એક થઈને એકજૂટ થઈને આપણે જો લડી શકીશું તો જ આપણે આ માનવતાની હ્યુમેનિટીની ઉપર આ સૌથી મોટો એક પ્રહાર જે થયો છે કોરોના વાયરસનો એમાંથી આપણે સારી રીતે બહાર આવી શકીશું। એટલે બધા લોકોએ હિંમત રાખીને, તાકાત રાખીને, નિરાશ નહીં થવાનું, આપણે ડરવાની બહુ જ જરૂર નથી પણ સાવચેતી રાખવાની જરૂરત છે અને કેવી રીતે બધા સાથે મળીને આમાંથી બહાર આવીએ એના માટે આખો તંત્ર અને હાલની કોરોનાની પરિસ્થિતિને લઈ સાવચેતી માટે શું પગલાં લેવા તેના માટે પણ સ્થાનિક વહીવટી તંત્રને ખાસ સલાહ સૂચનો ધારાસભ્યએ આપ્યા હતા।